રાધનપુર બેઠક પર 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે. પેટા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વીટીવી સાથે વાત કરતા રઘુ દેસાઈએ જણાવ્યું કે પ્રજા સાથે દ્રોહ કરનારને જનતા સબક શીખવાડશે. સાથે તેમણે જણાવ્યું કે રાધનપુરમાં સમાજવાદનું રાજકારણ નહીં ચાલે, મુદ્દા આધારિત લોકો મને મત આપશે. મારી જીત એ પ્રજાની જીત રહેવાની છે. રાધનપુરની જનતા ના ખૂબ પ્રશ્નો આ વિસ્તારમાં છે. આજ સુધી એક પણ પ્રશ્નની વાત કે એનું નિરાકરણ કે એના માટેની કોઈ જગ્યાએ રજૂઆત ધારાસભ્યશ્રીએ કરી નથી. લોકોના ફોન પણ ઉપાડ્યા નથી. લોકો ખૂબ જ નારાજ છે. ત્યારે લોકોને વાત આપવા માટે એમના પ્રાણ પ્રશ્નો, મારા પર પ્રજાને વિશ્વાસ પણ છે કે રઘુભાઈ 16 વર્ષથી જે કામ કરી રહ્યો છું હું, મારું સેવા એ જ મારી તાકાત બનવાની છે. આ ચૂંટણી હું નથી જીતવાનો, રાધનપુરની જનતા જીતવાની. જે લોકો પ્રજા સાથે દ્રોહ કર્યો હોય અને પ્રજાને છેતરીને ગયા એવા પક્ષ પલટુને ફરીથી રાધનપુરની જનતાએ વિધાનસભાના દરવાજા જોવા દીધા નથી. આ વિસ્તારમાં કોમ જાતિ કરતા સારો વ્યક્તિ અને સેવાભાવી વ્યક્તિની કિંમત કાયમ માટે કરી છે અને કરશે.